રાજપીપળાના વન સંકુલ ખાતે રૂપિયા 2 કરોડના ખર્ચે નવનિર્મિત વન વિશ્રામ ગૃહ, વન કવચ, વન સંકુલ પ્રવેશદ્વારનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે નર્મદા જિલ્લાના આદિવાસી લોકોએ પ્રકૃતિની સાથે ભરીને ખૂબ મોટું પરિવર્તન આણ્યું છે. ખાસ કરીને વન વિસ્તારમાં વિહાર કરતા પક્ષીઓ પણ ફળોના ખોરાકમાં ઉપયોગ કરી ચરક દ્વારા વૃક્ષો ઉગાડવાની ચિંતા કરતા હોય છે, ત્યારે આપણે સમજદાર માનવી છીએ એટલે આપણે સૌએ પણ વૃક્ષો ઉછેરવાની ચિંતા કરવાની છે. કારણ કે આપણા વડવાઓએ જે વન વિસ્તારોનું લગન અને મહેનતથી જતન કર્યું હતું વર્ષો પહેલા, અંગ્રેજોના સમયમાં વન બચાવમાં મહિલાઓનો પણ સિંહ ફાળો રહેલો છે. તેના કારણે જે આજે આપણને વારસામાં આવા લીલાસમ વન વિસ્તારો મળ્યા છે તેની યોગ્ય જાળવણી અને સંરક્ષણ કરવાની દિશામાં કાર્ય કરવા જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી. વધુમાં મંત્રી પટેલે જણાવ્યું કે વિશ્વ ફલક ઉપર નર્મદા જિલ્લાનું નામ જેનાથી અંકિત થયું છે એવી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે દેશ વિદેશમાં પ્રવાસીઓ જિલ્લાના આંગણે આવે છે, ત્યારે તેની આસપાસના વન્ય વિસ્તારનું જતન થાય છે તે પણ એટલું જ જરૂરી છે. આપણા દેશના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વન વિસ્તારોની ચિંતા કરી જાપાની પદ્ધતિ મિયાવાકી ફોરેસ્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેની ગુજરાતમાં પ્રથમ ભેટ પણ નર્મદા જિલ્લાને એકતાનગરના આંગણે મળી છે. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં આવા 85 વન કવચ વન વિભાગ દ્વારા નિર્માણ પામ્યા છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે નર્મદા જિલ્લામાં એક સમયે ઘટાદાર વૃક્ષોથી આચ્છાદિત વન વિસ્તાર હતો, જેના કારણે આ જિલ્લાના વન વિસ્તારમાંથી મરી આવતા ડુમખલના પોપટ, જે ખૂબ જ દુનિયામાં ખ્યાતિ ધરાવે છે, તેનું ગૌરવ લઈ જાળવી રાખવા અપીલ કરી હતી. વન વિસ્તારોને વધુ આચ્છાદિત બનાવવા માટે સૌ નાગરિકો દીકરી જન્મના વધામણા સમયે અથવા પરિવારમાં કોઈની પુણ્યતિથિ હોય તેવા સમયે જ્યાં જગ્યા દેખાય ત્યાં ખેતરના શેઢા પાડા પર વૃક્ષારોપણ કરી તે દિવસની ઉજવણી, ભાવિ પેઢીને વૃક્ષોની ભેટ આપવા સાથે પર્યાવરણ અને પ્રકૃતિનું જતન કરવા મંત્રીએ અપીલ કરી હતી. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.